નમસ્તે ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે રાજ્ય સરકાર દ્વારા એક સરસ મજાની નવી યોજના શરૂ કરવામાં આવેલ છે, જે સોલાર ફેન્સિંગ વિશેની આ યોજના છે, તો તે યોજના વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, સોલાર ફેન્સિંગ એટલે કે ઝટકા મશીન માટે સહાય. જી હા મિત્રો, ખેડૂતોને ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ એટલે કે ઝટકા મશીન લગાવવા માટે સહાય આપવાની યોજના શરૂ થનાર છે, અને તે યોજના અંતર્ગત ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ સોલાર ફેન્સિંગ કરવા માંગતા હોય તો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે જે ન્યૂઝપેપરનું કટિંગ છે તે જોતા જઈએ અને તેમાં વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આપની સામે આ ન્યૂઝપેપરનું કટિંગ છે જે આજના ન્યૂઝપેપરમાં આવેલ છે. તો તેમાં વિગત જોઈએ કે સોલાર ફેન્સિંગ યુનિટ ખરીદવા ખેડૂતોને 50% સુધીની સહાય. ખેતીના પાકોનું રક્ષણ કરવા માટે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને સોલાર ફેન્સિંગ ઊભી કરવા વપરાતા સોલાર પાવર યુનિટ અથવા તો કીટ ખરીદવા માટે કુલ ખર્ચના 50% અથવા 15,000 રૂપિયા સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તો મિત્રો, આ પ્રમાણે જે ખેતીના પાકોનું રક્ષણ કરવા માટે રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને આ સોલાર ફેન્સિંગ માટે જે વપરાતું સોલાર પાવર યુનિટ છે તે યુનિટ માટે અથવા તો કીટ ખરીદવા માટે કુલ ખર્ચના 50% એટલે કે તમારે જે ખર્ચ થાય તેના 50% અથવા તો મહત્તમ રૂપિયા 15,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે આપવાનો નિર્ણય કરેલો છે. પાકને રક્ષણ માટેની આ કીટમાં ખર્ચના 18 અથવા તો 15,000 મુજબ ખાતા દીઠ આર્થિક મદદ મળવાપાત્ર થશે. તો આમ મિત્રો, પાકને રક્ષણ માટે આ કીટનું જે ખર્ચ થાય તે ખર્ચનું 18 એટલે કે 50% અથવા તો મેક્સિમમ 15,000 ખાતા દીઠ આર્થિક સહાય આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. તો આપણે વિગતવાર માહિતી મેળવીશું કે આ યોજના અંતર્ગત ક્યારે ફોર્મ ભરાશે અને શું વિગત છે. તો મિત્રો, તેમાં આપણે આગળ વાત કરીએ કે વન્ય અને રખડતા પ્રાણીઓથી થતા પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળા તારની વાડ બનાવવાની જે યોજના છે તે રાજ્યભરમાં અમલી છે, અને આ યોજનામાં છે તે ક્લસ્ટર બનાવી અને ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે. એટલે કે મિત્રો, જે કાંટાળા તારની યોજના છે તે માટે ખેડૂતોએ ભેગા થઈ અને ક્લસ્ટર બનાવવું પડે છે, અને તે ક્લસ્ટરના ખેડૂતોને લાભ મળવાપાત્ર થાય છે. કોઈ વ્યક્તિગત ખેડૂતને આ કાંટાળી તારની વાડ માટે સહાય મળતી નથી, પણ ક્લસ્ટર બનાવે અને એપ્લાય થાય તો તેઓને સહાય મળે છે. પરંતુ તેના સ્થાને રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેઓ ખેડૂતોએ કાંટાળા તારની વાડનો લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. તો આમ મિત્રો, જે રાજ્યભરના તમામ ખાતેદાર ખેડૂતો છે તેઓ જેને કાંટાળા તારની વાડનો લાભ નહીં લીધો હોય તેઓને આ વ્યક્તિગત ધોરણે સોલાર ફેન્સિંગ સહાયનો લાભ મળશે તેવો ખેડૂતલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ દરમિયાન સોલાર પાવર યુનિટ કે કીટ ખરીદવા માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી છે, અને આ વર્ષે કુલ 13,070 ખેડૂતોને આ સહાય આપવાનું આયોજન છે. તો આમ મિત્રો, જે રાજ્ય સરકાર દ્વારા આ સોલાર પાવર યુનિટ કે કીટ ખરીદવા માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે, અને તેમાંથી કુલ 13,070 ખેડૂતોને આ સોલાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવશે, અને લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ મારફતે 10 સપ્ટેમ્બરથી 1 મહિના સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે, અને વહેલા તે પહેલાંના ધોરણે અરજી સ્વીકારવામાં આવશે. તો મિત્રો, આ પ્રમાણે આવનાર 10 સપ્ટેમ્બર એટલે કે મિત્રો આવનાર 10 તારીખથી આ યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાનું શરૂ થઈ જશે, જે 1 મહિના સુધી ચાલુ રહેશે. તો વહેલા તે પહેલાંના ધોરણે આ અરજીઓ સ્વીકારવામાં આવશે તેવું અહીંયા જણાવેલ છે. તો આમ મિત્રો,
આવનાર 10 તારીખ થી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે સોલાર ફેન્સિંગ યોજના છે તે અંતર્ગત 15,000 રૂપિયાની સહાય લેવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. તો મિત્રો, જો ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતીની જરૂર હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, એટલે 10 તારીખે જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણે એક અલગથી વિડીયો બનાવી અને આપને માહિતગાર કરીશું. તો મિત્રો, આશા રાખું કે જે સોલાર ફેન્સિંગ એટલે કે ઝટકા મશીન ખરીદવા માટેની જે નવી સહાય યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.